બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે। છેલ્લા 20 દિવસથી બનાસકાંઠા વરસાદની કાગોરે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ગઈકાલે સાંજે અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો હતો, જેમાં અમીરગઢ પંથકમાં પણ 24 કલાક દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેમાં આજે વહેલી સવારે વરસાદી ઝાપટું પડતા જ સલોત્રા પાછે આવેલ રેલવે નારામાં પાણી ભરાઈ ગયું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલવેના નારામાં 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। નારું બન્યું ત્યારથી જ દર વર્ષે રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા નારામાંથી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરાઈ નથી, જેના કારણે દર વર્ષે ચોમાસામાં અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। નારામાં પાણી ભરાઈ જવાના કારણે અંદાજે 10 જેટલા ગામના લોકોને અવરજવરમાં ભારે તકલીફ ભોગવવી પડે છે। શુક્રાના વાસિયા, ZS TV, બનાસકાંઠા। 7-8 વર્ષ થઈ ગયા પુલને છે અને અમારે આ પાણી આ પરિસ્થિતિ પ્રમાણે ભરેલું જ રહે છે અને આજુબાજુના લોકોના 7-8 ગામના લોકોને અમારે ખૂબ જ તકલીફ રહે છે અને વારંવાર અમે છેલ્લા 7 વર્ષથી આના રજૂઆત કરી રહ્યા છીએ, પણ કોઈ આ પાણીનો નિકાલ આવ્યો નથી અને ગામના લોકોને અમારે અવરજવર કરવા માટે ખૂબ જ તકલીફ છે। અમે ફોર વ્હીલર, નાની ગાડી મારુતિ એ શિફ્ટ છે અથવા અમારા બાઇકોવાળાને ખૂબ જ તકલીફ છે અને આજુબાજુના હોસ્પિટલમાં દવાખાને જવા માટે અને એવું થાય કે જ્યારે આ પાણી ભરે ત્યારે જ અમારા ગામના આજુબાજુના લોકોને ખૂબ જ તકલીફ અને બીમારી એ ટાઈમે જ થાય છે અને આજના દિવસે તો 2 બહેનોને ડિલિવરીનો વખતનો પ્રોબ્લેમ થયો તો પણ એમને ખૂબ તકલીફ પડી અને અહીંયાથી કાચા રસ્તેથી 7 કિલોમીટરની રેન્જમાંથી ગાડી ભમાઈને લઈ જવી પડી। હવે એ અને એમના કિસ્મત કે અમને શું પરિસ્થિતિ રહી એ હજી સુધી અમને કોઈ સમાચાર મળ્યા નથી અને અહીંયા ખૂબ જ તકલીફ છે પાણીની। નામ ઘણા વિશે લગી ગઈ ધર્માભાઈ પાણી મળી